ઉત્તરાજીના મોટપ અને કનોડા વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ. કોઝવે પાર કરવા જતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. કારમાં સવાર 3 લોકોનું રેસ્ક્યુ કરાયું. પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીના પાણી રસ્તા પરથી વહેતા થયા. રસ્તા પર પાણી વહેતા થતા વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી. સાબરકાંઠાના ઈડર નજીક ભેંસકા નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં પાણીની આવક નોંધાઈ. નદીમાં પાણી આવવાને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા. રસ્તા સ્વિમિંગ પુલ બનતા વધી લોકોની સમસ્યા. વહેલી તકે રસ્તા પર ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ કરવા લોકોની માંગ. ભારે વરસાદથી મધ્યપ્રદેશમાં દમોહમાં જમુના જીરિયા નાળું તોફાની બન્યું. પાણીના પ્રવાહમાં બાઇક ઉતારતા બાઇક સહિત બે યુવકો તણાયા. સ્થાનિકોએ યુવકોનું રેસ્ક્યુ કરતા બંનેનો આબાદ બચાવ. હરિયાણાના ગુરુગ્રામમાં વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. રાજસ્થાનના દેવગઢમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓ તોફાની બન્યા. સતત વરસાદથી રસ્તા દરિયો બન્યા. ઠેર ઠેર પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત થયું. તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ. રાજસ્થાનના કરોલીમાં ભારે વરસાદ બાદ હજુ પણ જળભરાવની સ્થિતિ. રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી લોકોને થઈ હાલાકી. રાજધાની દિલ્હીમાં જામે વરસાદી માહોલ. શાંતિપથ વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતાં વાતાવરણ બન્યું ખુશનુમા. દિલ્હીમાં ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઓરોબિંદો માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. વરસાદી માહોલમાં વાહન ચાલકો અટવાયા. વિરામ બાદ ફરી વડોદરામાં જામ્યો વરસાદી માહોલ. અલકાપુરી, સયાજીગંજ, ફતેગંજ, રાવપુરામાં વરસ્યો વરસાદ. ગોરવા, ગોત્રી, ભાયલી, તાંદલજા, ઓલ્ડ પાદરા રોડ પર પણ વરસાદ વરસ્યો. ફરી મેઘાના આગમનથી વડોદરાવાસીઓમાં ડરનો માહોલ. વરસાદ બંધ થયા છતાં માણસાના ચરડા ગામમાંથી નથી ઓસર્યા પાણી. જળબંબાકાર વચ્ચે ટ્રેક્ટરમાં નીકળી અંતિમયાત્રા. ટ્રેક્ટરની ટ્રોલીમાં પાણી આવી જતા મૃતદેહને ખાટલા ઉપર મૂકવાની પડી ફરજ. મેઘાની તોફાની બેટિંગ બાદ ગાંધીનગરના ચરડામાં જળબંબાકાર વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેડાના કપડવંજમાં મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ. નિર્માલી, ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ. 4-5 ગામો સાથે સંપર્ક કપાયો. ધોધમાર વરસાદથી ખેડામાં કપડવંજના ગામડાઓ પાણી પાણી થયા. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થતા લોકો અટવાયા. ભારે વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન જવાની ભીતિ. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાફેશ્વર ગામના લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન. ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના પાણી કોતરને વહેંચે છે બે ભાગમાં. ગામના 4 ફળિયાના લોકોને ભોગવવી પડે છે હાલાકી. અંતરિયાળ વિસ્તારમાં 3 કિલોમીટર સુધીના બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત. રસ્તા પર ટુ વ્હીલર વાહનો ચલાવવામાં પણ પડે છે મુશ્કેલી. ગામમાં એમ્બ્યુલન્સ લાવવામાં મુશ્કેલી પડતા દર્દીને જોડીના સહારે પહોંચાડવો પડે છે મુખ્ય માર્ગ સુધી. નદીના સામા કાંઠે વસતા લોકોના બાળકોને શાળાએ જવામાં પણ પડે છે મુશ્કેલી. વિદ્યાર્થીઓને નદીમાંથી બોટ દ્વારા જવું પડે છે શાળાએ. ગામમાં રસ્તા બનાવવાની માંગ સાથે લોકો ઉગ્ર થયા. સુપ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પડે છે હાલાકી. હાફેશ્વર ગામના લોકો રસ્તા વિના થાય છે હેરાન. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓમાં પણ રસ્તાની સુવિધાને લઈને રોષ વ્યાપ્યો. કચ્છના અબડાસા તાલુકાનો લાખણીયા રોડ વરસાદના કારણે બંધ. ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. રોડ ચાલુ કરવાની સ્થાનિકોએ કરી માંગ. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દિવડિયા વનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અમરેલીમાં ગાગડીયો નદી પર બનાવાયેલું ગોવિંદ કાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50-60 ખેડૂતોને અવરજવર માટે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ભારે તારાજી સર્જાઈ. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, માણસા સહિતના ખેતરો તળાવ બન્યા. ખેડૂતોનો પાક ધોવાતા ભારે નુકસાન.
ધોરાજીમાં અતિવૃષ્ટિ બાદ પાક ધોવાતા નુકસાન સહાય ચૂકવવા માંગ. ઇન્ડી ગઠબંધને આપી મામલતદારને આવેદનપત્ર. આપદાને લીલો દુકાળ જાહેર કરી સર્વે કરી સહાય ચૂકવવા લલિત વસોયાએ માંગ કરી. તલોદ પંથકના ગોરા ગામમાં જળબંબાકારની સ્થિતિ. ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતરનો જથ્થો પલળ્યો. અનેક રજૂઆતો છતાં તંત્રએ આંખડા કાન કર્યા હોવાનો લોકોનો આરોપ. સાબરકાંઠાના તલોદની બજારના અનેક રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોની અપાઈ રજા. ઠેર ઠેર ભરાયેલા પાણીથી સ્થાનિકોને સમસ્યા. વરસાદ બાદ રાજકોટમાં ખાડારાજ શહેરના વગડ ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાતા હોવાથી લોકો ત્રસ્ત. સ્થાનિકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી વ્યક્ત કર્યો રોષ. જામનગરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓના હાલ બેહાલ. શહેરમાં ડામરના રોડ પર દેખાયા ભ્રષ્ટાચારના ગાબડા. હાઈવે પર કમરતોડ ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ખાડાઓને વહેલી તકે પૂરવા સ્થાનિકોની માંગ. પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદ અને ગટરના પાણીને લઈને વિરોધ. પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી સ્થાનિકોનો તંત્ર સામે વિરોધ. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ વિરોધમાં જોડાયા. તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો. સુરતના સારોલી વિસ્તારમાં ગટરમાંથી નીકળ્યું લાલ પાણી. અચાનક લાલ પાણી રસ્તા પર વહેતું થતાં લોકોમાં કુતૂહલ. ગટરમાંથી નીકળતા લાલ પાણી અંગે જવાબદાર કોણ તે અંગે ઉભા થયા સવાલ. રાજકોટમાં સ્મશાનના લાકડા કૌભાંડમાં લાગ્યો રાજકીય રંગ. મનપા કચેરી પર કોંગ્રેસે કર્યા દેખાવ. સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવામાં આવતા ભારે વિરોધ પ્રદર્શન. કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ. વિદ્યાર્થીઓ ખાનગી હોસ્ટેલ અને રૂમ ભાડે રાખી રહેવા મજબૂર બન્યા. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ શરૂ કરવાની માંગ કરી. ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનો પ્રિન્સિપાલનો દાવો. ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ. માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોની હાલાકી. લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર. શહેરમાં પીએમ ઈ બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મૂકવાનો શાસકોનો દાવો. જસદણ પાસેનો કરણુકી ડેમ ઓવરફ્લો થયો. ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલાયો. જીવાપર, ચુના, પીપળિયા, પ્રતાપપુરા, કાનપર ગામને એલર્ટ અપાયું. ઉપલેટાના ગઢાળા ગામમાં મોચ નદી બની ગાંઢીતુર. ધોધમાર વરસાદ થતાં મોચ નદીની સપાટીમાં સતત વધારો. ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોની હાલાકી. ઉપરવાસમાં વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી. નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલાયા. નર્મદા ડેમમાં પાણીનો 88.5% જળસંગ્રહ. ઉત્તર ગુજરાતના રહીશો માટે સારા સમાચાર. મહેસાણાનો ધરોઈ ડેમ 66% ભરાયો. ઉપરવાસમાં સારો વરસાદ થતાં ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી. અમદાવાદમાં મેઘરાજાએ કરી સવારી. અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન. રસ્તા પર પાણી ભરાતા વધી વાહન ચાલકોની સમસ્યા. અમદાવાદના સરસપુરમાં નૂતન મિલ રોડ પર પાણી ભરાયા. વરસાદી ઝાપટા બાદ હજુ પણ રસ્તા પરથી નથી ઓસર્યા વરસાદી પાણી. રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર. અમદાવાદનો નિકોલ વિસ્તાર બેટમાં ફેરવાયો. કાનબા હોસ્પિટલથી શાલીગ્રામ ચોકડી તરફ આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો. પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ પરેશાન. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો. 9172 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. ધોરાજી સહિત 22 ગામોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવર જવર નહીં કરવા તંત્રની સૂચના. ગાંધીનગરના માણસાને દહેગામમાં ધોધમાર વરસાદ. દહેગામમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. ગાંધીનગરના માણસામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ બાદ માણસાના ઘણા ભાગો પાણીમાં તરબોળ. લુદરા ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી. રેલવેનું કામ ચાલુ હોવાથી ગરનાળામાં પાણી ભરાયા. ગ્રામ્યજનો માટે ડાયવર્ટ કરાયેલા રસ્તા પણ પાણીમાં ગરકાવ થતાં મુશ્કેલી વધી. ભારે વરસાદ બાદ માણસાનું ઇટાદરા ગામ હજુ પણ જળમગ્ન. જળબંબાકાર વચ્ચે ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ. નાથીબા તળાવ ઓવરફ્લો થતાં ગામના રસ્તાઓ થયા પાણી પાણી. ધોધમાર વરસાદે સાબરકાંઠાને ધમરોળ્યું. તલોદના ગોરા, જસાજીના મુવાડામાં વરસાદી પાણી ભરાયા. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા ભાગો પાણીથી તરબોળ. ગોરાની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતર અને અનાજનો જથ્થો પણ પલળ્યો. પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ બાદ જળભરાવ. રાધનપુરના રાત્રિ દરમિયાન ખાબકેલા 4 ઇંચ જેટલા વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વલ્લભનગર સોસાયટીમાં 10 જેટલા મકાનો ગોઠણસમા પાણીમાં ગરકાવ. રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ અને આગામી 2 દિવસ રાજ્યના અન્ય ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી.
દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના. ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વકર્યો રોગચાળો. હોસ્પિટલમાં શરદી, ઉધરસ સહિત ચામડીના રોગના દર્દીઓનો ધસારો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પાણીજન્ય રોગના દર્દીઓ ઉમટ્યા. વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો. ગાંધીનગરમાં 1000 શંકાસ્પદ તાવના કેસ નોંધતા આરોગ્ય તંત્ર સતર્ક. રોગચાળાને નિયંત્રણમાં લાવવા દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પૂરજોશમાં. વડોદરામાં પૂરની સ્થિતિ અંગેનો વર્ષ 2014નો રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતો થયો. રિપોર્ટમાં રજૂ કરાયા હતા પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીના બદલે કેનાલથી સીધું મહી નદીમાં ડાયવર્ટ કરવાનો વ્યક્ત કરાયો હતો વિચાર. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ મગરનો ત્રાસ યથાવત. કાલાગુડા વિશ્વામિત્રી બ્રિજ પર મગરોએ જમાવ્યો ઓડિંગો. 9 ફૂટ લાંબુ મગર જોતા રાહદારીઓમાં ફફડાટ. મગર બ્રિજ પર આવી ચડતા રેસ્ક્યુ કરાયું. વડોદરામાં ગુણાતીત સ્વામીના આપઘાતના 2 વર્ષ બાદ એનસી ફરિયાદ નોંધાઈ. સુખડા સ્વામિનારાયણના સ્વામીના આપઘાતને લઈ હસમુખ ત્રાગડિયાએ નોંધાવી ફરિયાદ. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપાઈ તપાસ. બોટાદના લીમડી રોડ પરના રેલવે ફાટક નજીક દારૂ ભરેલી કાર ઝડપાઈ. કારમાં અલગ અલગ બ્રાન્ડની 1034 બોટલ દારૂની તથા 299 બિયર મળી આવ્યા. 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો. 4 પૈકી 2 લોકોની ધરપકડ. પુનિયાએ પહેર્યો કોંગ્રેસનો ખેસ. બંને રેસલર્સ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા. પાર્ટીમાં જોડાયા પહેલા બંને રેસલર્સે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે કરી હતી મુલાકાત. ભાદરવી પૂનમને લઈને બાયડના ધારાસભ્યએ અરવલ્લી કલેક્ટરને પત્ર લખ્યો. અંબાજી જતા પદયાત્રીઓને લઈને ચિંતા વ્યક્ત કરી. રોડની સાઈડમાં જંગલ કટિંગ અને સાફ સફાઈ કરવા અપીલ. સુરતથી જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ. પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આપી હાજરી. ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ. રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય. પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવા માટે લેવાતી રકમમાં 250 રૂપિયાનો ઘટાડો. હવે માત્ર 50 રૂપિયા જ લેવાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબા ગાળે પશુ દીઠ ઉત્પાદકતામાં થશે વધારો. ગીર સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશન પર યોજાય ફાયર વિભાગની મોકડ્રીલ. રેલવેના ડબ્બામાં આગની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવી તે અંગે અપાઈ તાલીમ. પ્રાથમિક સારવાર અંગે પણ મોકડ્રીલમાં અપાઈ માહિતી. મહેસાણા અમદાવાદ ટોલ રોડ પર હાથ ધરાયું સમારકામ. બિસ્માર રસ્તાને લઈ રાજ્યસભાના સાંસદ મયંક નાયકના પત્ર બાદ ત્વરિત કામગીરી હાથ ધરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમારકામ કરવા માટે આપ્યા આદેશ. દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનો 101મો જન્મોત્સવ. શારદાપીઠ ગુરુગાદી પર રુદ્રાભિષેક કરાયો. ભગવાન દ્વારકાધીશના શિખર પર નૂતન ધ્વજા આરોહણ કરાયું. રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવાઈ. એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. રાજકોટ TRP અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી. ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ. બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો અને NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ. ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC, તમામ લાયસન્સ પ્રદર્શિત કરવાના રહેશે. ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ. CGDCRના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ વસૂલાશે. મહેસાણાના લાખવડની સરકારી પ્રાથમિક શાળામાં ચાલે છે અનોખો પ્રોજેક્ટ. એક શિક્ષિકા દ્વારા 2018થી ચલાવાય છે વસ્ત્રમ પ્રોજેક્ટ. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપે છે પોતાનો યુનિફોર્મ. વિશ્વવિખ્યાત તરણેતરના મેળાનો આજથી પ્રારંભ. ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન. સાંસ્કૃતિક સ્પર્ધામાં આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકહેણી અને વારસાની જોવા મળી ઝલક. ગાંધીનગરના જમિયતપુરા ગામથી અંબાજી સુધીની સાયકલ યાત્રા યોજાઈ. સારદુલ પરિવાર તરફથી કરાયું આયોજન. 6 દિવસમાં અંબાજી પહોંચવાના સંકલ્પ સાથે 7 થી 10 વર્ષની ઉંમરના 25 બાળકોએ કર્યું પ્રસ્થાન. મોરબીમાં ગણપતિ બાપાના આગમનની તૈયારીઓ પૂરજોશમાં. સુરક્ષિત ઉજવણી માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું. મૂર્તિઓમાં સિન્થેટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું ફરમાન. સ્થાનિક સત્તામંડળે સુનિશ્ચિત કરેલી જગ્યાએ જ વિસર્જન કરવા આદેશ. મૂર્તિની ઊંચાઈ 15 ફૂટથી વધુ ન રાખવા પણ ફરમાન. નેપાળના કાઠમંડુમાં કેવડા તીજની ઉજવણી. પશુપતિનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટી મહિલાઓ. વરસાદી માહોલ વચ્ચે મહિલાઓએ કરી પૂજા અર્ચના. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે નિર્જળ ઉપવાસ.
ફાર્મસીની 18 કોલેજોને મંજૂરી મળતા પ્રવેશ પ્રક્રિયા શરૂ. 10 તારીખ સુધી ચોઇસ ફિલિંગ કરી શકશે. 12 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓને સીટની થશે ફાળવણી. 16 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ કોલેજની ફી ભરવાની રહેશે. 18 સપ્ટેમ્બરે ફાર્મસીમાં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ શરૂ થશે. સાબરકાંઠાના તખતગઢની મહિલાઓ બની આત્મનિર્ભર. ગામડાઓમાં શરૂ કરેલા સખી મંડળોથી પગભર થઈ રહી છે મહિલાઓ. જુદી જુદી વાનગીઓ બનાવી ગૃહ ઉદ્યોગ શરૂ કરી મહિલાઓ કરી રહી છે કમાણી. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી મહિલાઓએ ઉભી કરી 50,000 થી 1.5 લાખ સુધીની આવક. ઉત્તર કોરિયામાં કિમ જોનની તાનાશાહી. એક સાથે દેશના 30 અધિકારીઓને ફટકારી મોતની સજા. ભયંકર પૂરમાં સેંકડો લોકોના મોત થતા બેદરકાર અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી. ઉજ્જૈનમાં હરતાલિકા તીજના તહેવારની ઉજવણી. મહાકાલની ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. મહિલાઓએ બાબા મહાકાલની પૂજા કરી ધન્યતા અનુભવી.